નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટનો મામલો જે પ્રમાણે પ્રકાશમાં આવ્યો હતો, દારૂની છૂટ આપવામાં આવી અને દારૂની છૂટ આપવામાં આવી જેને લઈને ક્યાંક અનેક એવી પ્રતિક્રિયાઓ પણ જોવા મળી હતી કે ના, અત્યારે તો આ જે છૂટ આપવામાં આવી એ યોગ્ય છે કે નહીં. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો તેને ગાંધીનો ગુજરાત તો કહેવામાં આવતો હશે, ત્યારે આ ગાંધીના ગુજરાતમાં અત્યારે જે અત્યારે એમ કહેવાય કે ટુરિઝમ સેક્ટર છે, ટુરિઝમ સેક્ટરને અપગ્રેડ કરવા માટે, બિઝનેસ અત્યારે હાલ તો વધારવા માટેના એક મોટિવથી જે અત્યારે દારૂની છૂટ અન્ય સ્થળો પર આપવામાં આવે તેવી ક્યાંક ચર્ચા વિચારણાઓ હજુ ચાલી રહી છે. રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી એવા ઋષિકેશ પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે એમ કહ્યું હતું કે ધોરડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારામાં જે દારૂની મુક્તિ અપાય તેવી તે મુદ્દાને લઈને હજુ ચર્ચા વિચારણાઓ જોવા મળી રહી છે, પરંતુ તેમાં પણ હવે કેવી રીતની છૂટછાટ આપવામાં આવશે. તેમના દ્વારા એમ જ કહેવામાં આવ્યું કે વ્યાપારિક દ્રષ્ટિએ આ છૂટછાટ અપાય તેવી જે શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણ કે અત્યારે હાલ તો ટુરિઝમ સેક્ટરમાં પણ જે અત્યારે હાલ વધારો તો જોવા મળી રહ્યો છે. આપણે ચોક્કસથી કહી શકીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ઘણા બધા પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. ધોરડોની પણ હવે જે મુલાકાત જે શરૂ થવાની છે, જે ટેન્ટ સિટીને બધું, ત્યારબાદ જો જોવા જઈએ તો ક્યાંક સાપુતારા પણ અત્યારે હાલ તો લોકો ફરવા માટે જતા હોય છે. જો આ છૂટ આપવામાં આવે તો તેનાથી અત્યારે તો કેવા પ્રકારનો ફાયદો થાય તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આલાપભાઈ મોદી, કે જેઓ ટ્રાવેલ એજન્સીના સંચાલક છે. સાથે સાથે રુઝાનબેન ખંભાત આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. આલાપભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. આલાપભાઈ, આપ ટુરિઝમ સેક્ટરને અત્યારે હાલ તો જો ઘણું નજીકથી આપે જોયું છે, ઘણા વર્ષોનો આપને અનુભવ પણ છે અત્યારે હાલ તો. જ્યારે ટુરિઝમ સેક્ટરની વાત કરવામાં આવે તો ટુરિઝમ સેક્ટરમાં અત્યારે દારૂની મુક્તિ અપાય તેવી ચર્ચા વિચારણા અત્યારે હાલ તો જોવા મળી રહી છે. આપના મત અનુસાર આ જે છૂટ આપવામાં આવે તો કેટલો ફાયદો અત્યારે હાલ તો થઈ શકે છે? જો એક દારૂની વાત કરીએ તો એક એને એક બે એંગલ છે એના, કે ગાંધીજીનું ગુજરાત એટલે કે એ મુજબ જોવા જઈએ તો ના અપાય, પણ હવે અત્યારે વ્યાપારિક અને વૈશ્વિક વાત કરવામાં જો આવે, જે જનરલ કેસની વાત કરું તો આજે આપને બી ખ્યાલ છે ગુજરાતથી ઘણા બધા વેડિંગ્સ ઇવેન્ટ્સ, મોટી મોટી ઇવેન્ટ્સ જે ગુજરાતની પડે છે, ધારો કે ઉદયપુર છે, રાજસ્થાનમાં જે સાઈડમાં મુંબઈ સાઈડ છે, પુના છે, મહાબળેશ્વર છે, લોનાવાલા છે, કે જે ખાલી પાર્ટી એંગલથી અને ડ્રિંક ના એલાવ હોવાને કારણે બી લોકો, લાખો લોકોના લગ્નો અને ખર્ચાઓ, કરોડો રૂપિયા ગુજરાતની જે આવક કહેવાય એ ગુજરાત બહાર જઈ રહી છે. તો સરકાર શ્રીને એક જે આ નિર્ણય લેવામાં આવ્યો કે સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ કરવામાં આવે અને એવા અન્ય સ્થળોએ પણ જો આજે કરવામાં આવે તો એનાથી એક આવક રાજ્ય સરકારની વધી શકે. આ સિવાય અમે ટ્રાવેલ એજન્ટ તરીકે એક ડિમાન્ડ એવી બી કરીએ છીએ કે જે ગુજરાતના ઘણા બધા સારા રિઝોર્ટ આવેલા છે, જે 5 સ્ટાર, જે 4 સ્ટાર, જેની અંદર 50 રૂમ, 100 રૂમ, 150 રૂમ, 200 રૂમ કે જેવી હોટલો મોટી મોટી છે, તો એની અંદર જો એ લોકો એમની એક્ટિવિટી કરે તો એ એક્ટિવિટી લીધે ફાયદો એક થાય કે ગુજરાતના લગ્નો ગુજરાતમાં થાય, એ લોકો પણ એક નોટિફાઈડ એરિયા જો બની જાય હોટેલની અંદર, કે હોટેલની અંદર જે ગેસ્ટ રહેતા હોય એમને ઓન ટેબલ ઇન હાઉસ એવું ના થાય કે આપણે બોટલ સેલ કરવાની કે જેમ વાઇન શોપની જેમ પરમિટ આપવાની, પણ એ લોકોને લીકર પરમિશન, એમને કોકટેલ પાર્ટીની પરમિશન જો રિઝોર્ટની અંદર એમના નિયંત્રણ વાળા માપદંડ હેઠળ જો આપવામાં આવે તો ગુજરાતને ઘણો મોટો ફાયદો થાય. લગ્નો કે જે આવી લગ્નો જે કોર્પોરેટ ઇવેન્ટ છે કે જે ગુજરાત બહાર જાય છે ફક્ત અને ફક્ત કોકટેલ પાર્ટીઝ કે જે ફ્રી એન્જોયમેન્ટ માટે, એની આવક પણ ગુજરાતમાં વધારી શકાય અને લાભ મળે એનાથી. આલાપભાઈ, એવું લાગી રહ્યું છે કે જો અત્યારે દારૂની છૂટ આપવામાં આવે તો ટુરિઝમ જે અત્યારે સેક્ટર છે તેમાં ઘણું સારું બુસ્ટઅપ મળી શકે તેમ? સર, 100% એક વસ્તુ છે, ગોવા લોકો જાય છે તો ગોવા જેટલો સુંદર દરિયા કિનારો ગુજરાતમાં ઘણા બધા જગ્યાએ આવેલો છે, ઘણી બધી જગ્યાએ વિકસિત બીચો બની રહ્યા છે, શિવરાજપુર બીચ છે, આ સિવાય જ્યાં જે બી જેવી બીચની એક્ટિવિટી છે, સુરતમાં ડુમસ છે કે જ્યાં લોકો સન્ડે ટુ સન્ડે વીકેન્ડ માટે લોકલ લોકો જતા હોય છે. ઇવન તો અહીંયાથી માંડવીમાં અત્યારે ઘણા સારા બીચ રિઝોર્ટ છે, જો આ પરમિશન આપવામાં આવે તો ઘણો બધો રાજ્ય સરકારને પણ ફાયદો થાય, ટુરિઝમને પણ બૂસ્ટ મળે. ઘણી પબ્લિક હોય છે, ચલો એવું નથી હોતું કે બધા લોકો ફૂલ ટાઈમ ડ્રિંક કરતા હોય છે, 15 જણા જતા 15 માંથી 5 ડ્રિંક કરતા હોય, પણ એ 5 લોકોના માટે એમની જોડે લઈ જવા માટે બી ઘણા લોકો ગોવા જતા હોય છે, ગુજરાત બહાર જતા હોય છે. તો એ બધી જે અત્યારે ઇન્કમનો લોસ રાજ્ય સરકારને પ્લસ લોકલ હોટેલિયર્સને થાય છે એ બધો રોકાય અને એનાથી આવક ગુજરાતમાં વધે. એવું નથી કે એને વાઇન શોપ બનાવી દો તમે વિસ્કી વેચો,
પણ જો તમે રિઝોર્ટની અંદર તમે પરમિટ આપો અને હોટલની કમ્પલસરી ચેક ઇન થયેલા ગેસ્ટને કે હોટલમાં રોકાતા હોય એ લોકોને જો એની એલાવ કરવામાં આવે તો એનાથી કોઈક બીજું નુકસાન નથી. ધારો કે હિટ એન્ડ રનનો કેસ ત્યારે જ થાય છે કે જયારે ગેસ્ટ અંદરથી બહાર નીકળે છે કે ઘરે પીને આવે છે, પણ જો હોટલની અંદર ખબર જ છે કે હું ગયો છું 2 નાઇટ હોટલ હોલિડે માટે અને ત્યાં રોકાવાનું છે, મારે ત્યાં ડ્રિંક કરવાનું છે, તો આવા બધા કિસ્સાઓ પણ ઘટી શકે છે અનનેસેસરી. અને મુખ્ય મેં જે કારણ કીધું કે લગ્નો આજે આ જ રીઝનથી ઘણા બધા લગ્નો ઇન્ટરનેશનલ થાય છે. પીએમ સાહેબે પણ આજ આપણને કીધું હતું કે ભાઈ લગ્નો ઇન્ડિયામાં થાય, ડેસ્ટિનેશન વેડિંગ, તો એના ભાગરૂપે જો ગુજરાતમાં પણ આ રીતની પરમિશન મળે તો સમગ્ર ગુજરાતમાં ઘણા બધા એવા રિઝોર્ટ છે કે જે લોકો 200, 500, 700 જણને એકોમોડેટ કરી શકે છે એટલી એમની કેપેસિટી છે, તો એ બધા રિઝોર્ટને બી કામ થાય અને એનો એની આવક આપણા રાજ્યને જ મળે અને ગુજરાતમાં જ થાય. રુઝાનબેન, આપના મત અનુસાર અત્યારે જ્યારે ગિફ્ટ સિટીમાં તો દારૂની છૂટ આપવામાં આવી છે અને હવે ક્યાંક ટુરિઝમ સેક્ટરમાં પણ દારૂની મુક્તિ આપવામાં આવે તેવી હજુ વિચારણા છે, હજુ સુધી એમ કહેવાય કે ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી, શું કહેશો આપ? સર, બહુ દુઃખની વાત થઈ રહી છે કે મારું ગુજરાત, ગાંધીનું ગુજરાત, આપણે ગર્વનો અભિમાન લઈએ છીએ, પ્રોહિબિશન હતું અને આપણી બહેન દીકરીઓ, કારણ કે મારી પાસે તેવા ઘણા કિસ્સા છે ઇન્ડિયાના જેમાં ફાધર દારૂ પીતો એટલે દીકરીને વેચી નાખે કારણ કે એને પૈસા જોઈતા હોય, દીકરી જોડે દુષ્કર્મ લોકો જાય કારણ કે એને પૈસા જોઈતા હોય, કારણ કે દારૂની લત લાગી હોય. આવા એક્ઝામ્પલ એક નહીં ઘણા મળશે તમને. અત્યારે તમે અહીંયા કોઈ બી ચાલીમાં કે એમાં આવશો તો પેલા લોકો પેલી પોટલી પીએ છે અને બહેનો જોડે ઘરેલું હિંસા કરે છે અને સમાજના ડરથી બિચારી બહેનો ચૂપ બેસે છે. એટલે આવા અનફોર્ચ્યુનેટલી કિસ્સાઓ વધશે. શું કામ વધશે? કારણ કે આપણા ગુજરાતમાં ખબર નહીં એકદમ શું થઈ ગયું કે ભાઈ પૈસા પૈસા પૈસા, કારણ કે આમ તો મેં હું એવરી ટાઈમ રિપીટ કરીશ કે ગુજરાતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં તો આપણે નંબર 1 યા નંબર 2 પોઝિશન પર છે, એટલે આપણું ઇન્વેસ્ટમેન્ટ તો આવી રહ્યું છે. ગિફ્ટ સિટીની અગર વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં તો આપણે બહુ મોટા મોટા, કારણ કે 2008 કે 2010 થી ગિફ્ટ સિટીના વાર્તા ચાલી રહી છે અને ત્યાં કંપનીઝોએ જગ્યા, કારણ કે કોઈ જે લોકોને ટેક્સ બેનિફિટ માટે જગ્યાઓ નાની નાની ઓફિસિસ તે લોકોએ લઈ લીધી છે. 20,000 લોકો ગિફ્ટ સિટીમાં કામ કરે છે, જેટલો ડેટા છે તે બી માર્ચનો ડેટા છે. હવે તો અત્યારે ડિસેમ્બર સુધી તો વધ્યા બી હશે લોકો કેટલા કામ કરે છે, પણ મને હજી એ ખબર ના પડી કે આ તમે કયા ઇકોસિસ્ટમની વાત કરો છો. કારણ કે જયારે અહીંયા એક્ઝામ્પલ પેલું મેચ થાય છે, પેલી આઈપીએલ કે જે વર્લ્ડ કપ કે જે બી બધું થાય છે, ત્યારે ગ્રુપ પરમિટો બી આપવામાં આવે છે અને તમે એ તો તમાશા બી જોયેલા કે ગ્રુપ પરમિટ વગેરે લોકો દારૂ લઈને આવ્યા હતા અને જયારે પકડાયા હતા ત્યારે પોલીસ વાળા હોય, એટલે હજી તો હવે તો કરપ્શન વધો નો થાય, પોલીસ વાળા પેલું 20,000 નું યુપીઆઈ કરાય, એ બી આખો બહુ નોંધેલો કેસ છે. એટલે મને ખબર નથી પડી રહી કે આપણે એટલા બધા ઘેલા ગુજરાતમાં ઘેલા કેમ થઈ ગયા છે દારૂ માટે. એ વાત બી સાચી છે કે હા, લોકો પેલું દમણ જાય છે દારૂ પીવા, જયપુર જાય છે, ગોવા અરે આબુ જાય છે, બધી વાત સાચી છે, પણ ઇટ ઇઝ અ શું કે ટુરિસ્ટ ડેસ્ટિનેશન. જેમ લોકો કચ્છ આવે છે, કચ્છ ઇઝ અ ટુરિસ્ટ, કુછ દિન ગુજારો ગુજરાત મેં તો આપણું ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં કચ્છ બી આવે છે અને ત્યાં બી ગ્રુપ પરમિટો અલાઉ કરે છે. એટલે એવું નથી કે કઈ ગ્રુપ પરમિટો અલાઉ નથી થઈ, પણ અનફોર્ચ્યુનેટલી હવે મને ખબર નથી પડી રહી, મારું મગજ એટલે નથી ચાલી રહ્યું કે એકદમ શું થઈ ગયું કે ભાઈ આપણા ગુજરાતીઓને લાગ્યું કે ભાઈ દારૂ વગર આપણો ધંધો જ નહીં થશે, યા શું કહેવાય, દારૂ વગર આપણા ધંધા બંધ થઈ જશે. મને એ કઈ ખબર નહીં પડી રહી, કારણ કે આઈ એમ સરપ્રાઈઝ કે આટલા બધા શું આપણા આટલા ગુજરાતી આટલા બધા દારૂ દે છીએ કે આપણે દારૂ વગર કઈ કરી નહીં શકીએ, એટલે મારું મગજ કામ નથી કરતું. ત્રીજો પોઈન્ટ કે હવે ડેસ્ટિનેશન વેડિંગની, જે લોકો પાસે પૈસા છે એ ગુજરાતના લોકો ગુજરાતમાં ડેસ્ટિનેશન વેડિંગ ના કરે. ડેસ્ટિનેશન વેડિંગ નો મતલબ જ કે તમે બીજે જઈને કરો, ગુજરાતમાં ના કરો, એનો બેઝિક પર્પઝ એ છે કે ડેસ્ટિનેશન વેડિંગ ના થાય. ને ત્રીજો પોઈન્ટ કે હવે બીજે જગ્યાઓથી, માની લો કે બીજે જગ્યાઓથી લોકો એક્ઝામ્પલ છે કે ભાઈ કચ્છમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગે તો ભાઈ એના માટે એને ગ્રુપ પરમિટ મળવાની જ હતી, એટલે અમે એનો પ્રોબ્લેમ નહોતો. એટલે મારું મગજ કામ નથી કરતું કે એકદમ આપણે બધું આપણા એકદમ બધું દારૂ 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 આટલું બધું કેમ થઈ ગયું છે, કારણ કે ઇટ ઇઝ નોટ ધ ઓનલી થિંગ, ઉલટું આપણે આપણા જુવાની અને કેમ હું બૂમ પાડી રહી છું. સાંભળી લો સાહેબ, ભલે અત્યારે આ મોટા સાહેબો બધા બેઠા છે કે અમે તો નથી જ પીતા, પણ બીજા માટે એ જે બધા નાટક થાય પછી ઘરમાં આપણે લોકોને જોવા જવાના નથી, એટલે એમાં પડવું નથી. પણ યા જે યંગસ્ટર્સ છે સાહેબ, હવે એ સાંભળી લો, આ યંગસ્ટર્સ દારૂના રવાડે ચડી રહ્યા છે, હવે ઓપન થશે તો વધારે ચડશે, કારણ કે એ લોકોને શો ઓફ કરવાની આદત હોય, દેખાદેખી કરવાની આદત હોય, ને એના લીધે આપણે એક તો ડ્રગ્સ તો હજી મોટું દૂષણ છે, એ કંટ્રોલમાં નથી આવી રહ્યું, ઉપરથી આ દારૂના આપણે ધતીન ચાલુ કરી રહ્યા છે. મને નથી ખબર આ કઈ થિંક ટેન્કોએ આ બધું શીખવાડ્યું છે, મારા ભેજામાં નથી ઉતર્યું, પણ યસ ધીસ ઇઝ સમથિંગ નેગેટિવ વિચ ઇઝ હેપનિંગ. જી ક્યાંક અત્યારે તો નેગેટિવ તો અત્યારે જોવા મળી રહ્યું છે, પણ ક્યાંક ટુરિઝમ સેક્ટરની વાત કરવામાં આવે તો હજુ ચર્ચા વિચારણા આવશે, હજુ કોઈ ઇમ્પ્લિમેન્ટેશન પણ હજુ જોવા મળશે કે નહીં, હજુ તેને લઈને ક્યાંક સવાલ એ જ છે. પણ આલાભાઈ, આપને જો એક પ્રશ્ન કે જ્યારે
G20ની અલગ અલગ બેઠકો આપણે અહીંયા થઈ ત્યારે અલગ અલગ જગ્યાએ જે અત્યારે આપણા ડેલિગેટ્સ ગયા હતા ત્યાં પણ જે એમ કહેવાય કે ચર્ચા વિચારણાઓ જોવા મળી હતી. પછી કચ્છ ખાતે મિટિંગ કરી હતી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ કરી હતી. પછી હવે જે આ વાઇબ્રન્ટ સમિટ અત્યારે હાલ તો આવી રહી છે, આ 10 અને 12 ડિસેમ્બર. અને એવું લાગે છે કે ના અત્યારે આલાભાઈ આપણા ત્યાં એટલે કે ગુજરાતમાં જો આ લિકર પરમિશન આપવામાં આવે પણ અમુક નિયમોને આધીને જ આપવામાં આવે તેવું નથી લાગતું આમાં? નિયમો સાહેબ, જો એક વસ્તુ ફરીથી કહું, નિયમોની 100% રિક્વાયરમેન્ટ છે. બેને બહુ સાચી વાત કરી કે લોકો દારૂ વગર ક્યાં રહી ગયા છે કે ક્યાં નથી રહી ગયા. પણ અમે જે હું પોતે મારી વાત કરું તો ચલો અમે લોકો આજે આ ફિલ્ડમાં છીએ, ટુરિઝમમાં, અમે લોકો જે ડેસ્ટિનેશન વેડિંગની મેડમને વાત કરી કે ગ્રુપ પરમિટ મળે છે, પણ એ ગ્રુપ પરમિટમાં બી અમુક રૂલ્સ હોય છે, કોઈ ગુજરાત બહારના વ્યક્તિને જ વેલિડ હોય છે. આજે અમદાવાદમાં કોઈ બહારથી વ્યક્તિ ટુરિસ્ટ આવે છે, અમારા ઘણા બધા ટુરિઝમના ફેર થતા હોય છે કે જેમાં એ લોકો પાર્ટિસિપેટ કરતા હોય છે, તે લોકોને પરમિટ મળે છે. એ લોકોને એરપોર્ટથી અમુક ડોક્યુમેન્ટ લઈને, પરમિટ લઈ, ટિકિટની કોપી સાથે હોય તે લોકોને પરમિટ મળી શકે છે. અમે લોકો જે અત્યારે વાત કરી કે ડેસ્ટિનેશન વેડિંગની, કે જે લોકો ડેસ્ટિનેશન વેડિંગ મીન્સ વોટ, અમદાવાદમાં કોઈ પાર્ટી, સારી પાર્ટી છે ને, એને આણંદમાં ઘણા રિઝોર્ટ સારા છે, નામ નહીં આપું, પણ એમાં ક્યાંક પાર્ટી કરવી છે, એની પાસે પૈસા છે, તો એ લોકો અહીંયાથી ઉદયપુર લઈ જવા હોય તો ઉદયપુર લઈ જવા માટે બસથી મળીને બધી સગવડ કરવી પડતી હોય છે. પણ એવી ત્યાં એટલી સરસ પ્રોપર્ટી છે કે ત્યાં પણ કરી શકે, કચ્છમાં ઘોડોમાં કરી શકે. એવા અલગ 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 નાને ઘણા બધા રિઝોર્ટો છે કે જ્યાં 100 લોકોથી લઈ અને 1000 લોકોની કેપેસિટી વાળા પણ ડેસ્ટિનેશન વેડિંગ કરી શકે, જ્યાં આવી ગ્રુપની પરમિટો લગભગ નથી મળતી. એ લોકો કોને આપે છે ગ્રુપ પરમિટ? કે જે લોકો આઉટસાઇડ ગુજરાત હોય અથવા બહાર, ગુજરાત બહારથી આવતા હોય તેવા લોકોને જ ગ્રુપ પરમિટ આપતા હોય છે. અંદરના લોકોને પરમિટ કે ગુજરાતીને લોકો જુએ છે કે ગુજરાતી છે, તો એટલે આપણું આધાર કાર્ડ જો ગુજરાતનું હોય તો નથી મળતું. રહી નશાની વાત, જેને કરવાનું હોય છે એ તો જ્યાં કરતું જ હોય છે, એમાં કોઈ બાકી રાખતું નથી હોતું. આ ખાલી અમે તો અમે ટુરિઝમ સેક્ટરના પર્પઝથી જોઈએ તો ગોવા, ગોવા બીજું કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી નથી, પણ ગોવાથી આજે તમે સમજો અમદાવાદથી રોજની 5 ફ્લાઇટ ગોવા જઈ રહી છે અને તમામ ફ્લાઇટો પેક જાય છે. તો શા માટે? એવું નહીં કે લોકો દારૂ પીએ બધા જતા હોય છે, પણ ત્યાં દારૂની જોડે જોડે ઘણી બધી એક્ટિવિટી હોય છે, લોકો ત્યાં એકદમ અલગ એટમોસ્ફિયર ફરવું હોય છે, તો એ પર્પઝથી ગોવા જતા હોય છે. તો આ મુજબ જો અહીંયા પણ અમુક અમુક નોટિફાઇડ એરિયા, અમે એવું નથી કહેતા બધી જગ્યાએ તમે પરમિશન આપી દો ખોલી કાઢો. હા, મારો વ્યક્તિગત મત એવો ખરો કે તમે કોઈ મોટા રિઝોર્ટ છે કે જેની કેપેસિટી છે 50-100 રૂમથી ઉપર, ત્યાં પરમિશન હોય તો એની અંદર રહેનારા ગેસ્ટને, ઇન હાઉસ રહેનારા ગેસ્ટ ચાહે ગુજરાતી હોય, તેને પરમિશન આપવી જોઈએ, કે જેથી કરીને એ લોકોને બી આજે નહીં તો બીજા એરેન્જ તો કરવાના છે. જેને પીવું છે તો એ લોકો ગમે ત્યાંથી એરેન્જ કરીને જવાના છે, અને થતું આવ્યું છે વર્ષોથી ગુજરાતમાં. તો શા માટે એવું રાખ્યા કરતા કે આવું કામ ના કરવું? તો આનાથી ટુરિઝમને બી વેગ મળશે, ગુજરાતની અંદરના ટુરિસ્ટ ડેસ્ટિનેશન વધશે. અમે લોકો પોતે અમારી જ વાત કરીએ, ઘણા લોકો બહારથી આવવા તૈયાર હોય છે, પણ એ લોકો ફરી પાછું કહું કે એ લોકોને આ બધા રિસ્ટ્રિક્શન નડતા હોય છે કે યાર આ પરમિટ કઢાવવાની, કેવી રીતે લાવવાનું, ક્યાંથી લાવવાનું. એ રીતે પણ ગુજરાતના ટુરિસ્ટને, ટુરિઝમને આઉટસાઇડ ગુજરાતનો બી સારો લાભ મળી શકતા નથી. બિલકુલ રુઝાનબેન, ક્યાંક અત્યારે હાલ તો ચર્ચા એ જ છે કે અત્યારે જે ટુરિઝમ સેક્ટર છે, ચલો અત્યારે હાલ આપણે ગુજરાતનો ટુરિઝમ ચોક્કસથી બહુ જ અત્યારે હાલ તો પ્રખ્યાત છે વૈશ્વિક લેવલે. અત્યારે હાલ તો ગુજરાતના ટુરિઝમનું ઘણું બધું નામ જોવા મળી રહ્યું છે. ઇવન ગરબાને પણ જે યુનેસ્કોએ અત્યારે હાલ તો જે સાંસ્કૃતિક વારસા તરીકે તો અત્યારે હાલ જે સ્થાન જોવા મળી રહ્યું છે. આ બધી પરિસ્થિતિ પછી ટુરિઝમ સેક્ટર માટે અત્યારે હાલ તો આ ક્યાંક લિકર પરમિશન આપવાની બાબત જોવા મળી, ખાલી ટુરિઝમ સેક્ટર, અન્ય કંઈ પણ નહીં. તો એમ લાગે છે કે ના અત્યારે હાલ તો ટુરિઝમ સેક્ટરને લઈને ક્યાંક આપવી જોઈએ? આપણું ગુજરાત, આ યુનેસ્કો કીધું, ગરબા કીધા, ક્રિકેટ મેચ કીધી, આ બધું જ ગુજરાતમાં વ્યવસ્થિત થઈ રહ્યું છે. લોકો આવે છે, જેને જોવું છે આવે છે, જેને ગરબા રમવા છે આવે છે. એ લોકો એટલે તો એવું નથી કેતા કે ભાઈ દારૂ નહીં મળતો એટલે ભાઈ હું ગરબા રમવા ના જવે, દારૂ નહીં મળતો એટલું ક્રિકેટ જોવા ના જાય, એવું તો કોઈ કહેતું નથી સર. તો ચાલી જ રહ્યું છે ને, તો આપણે સી જરૂર છે કે ભાઈ તારે દારૂ પીવો હોય તો દારૂ તને આપશું તો તું આવે. આપણે આપણે ઊંધું કેમ કરી રહ્યા છે? આપણે એ લોકોને, લોકોને અગર આપણા આપણા ગરબામાં ઇન્ટરેસ્ટ છે, લોકોને આપણી મેચ આપણા સ્ટેડિયમમાં આવે સિગરેટ વગર રહી ના શકતો, એક દિવસ મારી જોડે મીટિંગ કરી રહી છો તેવા લોકો જોડે મારે ધંધો નથી કરો, એક્ઝામ્પલ આપું છું. તો આપણે એવી તો શું કરે છે સાહેબ? મને એ જ ક્યારનું મગજ ચાલી નથી રહ્યું. કારણ કે એ સામે તમે નેગેટિવ જોશો, તમે તો કેટલા આપણે નેગેટિવ આપણે જઈ રહ્યા છીએ, આપણો યુથ ભૂલી ગયા છીએ, દારૂના નામે પૈસા કમાવાના નામે આપણે ઘેલછેલમાં આવી ગયા છીએ કે ભાઈ ચલો બીજા સિટીઝમાં પહેલાથી થતું હતું એમાં મારે અત્યારે પડવું નથી,
પણ ઘણી સ્થિતિ જાણે કે બિહાર સ્ટેટ હતો તો બિહાર મેં બંધ કર્યું ને એના 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 ફાયદા બી દેખાઈ રહ્યા છે. હા મે બી તમે ઘણી વાર સાહેબ જિંદગીમાં કમાવી જ બધી ચીજ નથી, મની લાઈફમાં ખાલી પૈસા નથી, લાઈફમાં આપણી ક્વોલિટી ઓફ લાઈફ બી ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે લોકો જીવે છે ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધું જ ભૂલી જઈને બસ પૈસા પૈસા પૈસા. આઈ અન્ડરસ્ટેન્ડ ટુરિસ્ટ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી બી વર્ષોથી ચાલતી જ ને, એવું તો નથી કે લોકો લોસ કર્યો છે, ધંધો બંધ થઈ ગયો, લૂંટાઈ ગયા, એવું તો કશું થતું નથી ને. કારણ કે સાહેબ જેને ગોવા જઈને જે બી અહીંયાનો બી અહીંયા તમે દારૂ ખોલશો તો એ ગોવા જશે. ને બીજી વાત કે તો ગોવામાં તો બીજી બધી આઈટમો બી મળે છે તમને મારા કરતા વધારે ખબર છે. કાલ ઉઠીને કહેશું કે થાઈલેન્ડમાં જે પેલું બધું પ્રોસ્ટિટ્યુશન બધું આડું અવળું થાય છે અહીંયા બી ચાલુ કરો, આપણે ધંધો બગડી રહ્યો છે, આનો તો કોઈ અંત નથી. એટલે સાહેબ આ આ આર્ગ્યુમેન્ટ જ ખોટી ચાલી રહી છે કે ભાઈ તમારે ધંધો કરવો છે તો નૈતિકતાથી કરો, દારૂના નામે શું કામ ધંધો કરી રહ્યા છો મને તો એ જ ખબર નથી પડી રહી. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સાહેબ જે લોકો ટુરિઝમ માટે અહીંયા આવે છે, માની લો આ 10 સિટીમાં આટલું આપણું ટુરિઝમ મેક્સિમમ, મને ખબર છે 10 સિટીનું મેક્સિમમ ટુરિઝમ હોય છે, અને વાઇબ્રન્ટમાં આટલા વર્ષોથી વાઇબ્રન્ટ થયા, આટલા કરોડો કરોડો રૂપિયાને એમઓ સાઈન, સોરી લાખો કરોડોનો એમઓયુ સાઈન થયા, હજુ તો ખાલી ચર્ચાઓ છે, હજુ ચર્ચાઓ છે, પરમિશન નથી આપી. અરે પણ તો સાહેબ પરમિશન હવે હવે શું શું રાહ જોવાની? ગિફ્ટ સિટીમાં ખુલી એટલે હવે એક જે પેન્ડોરા બોક્સ ખુલ્યું છે, એકવાર જે પેન્ડોરા બોક્સ ખુલે એટલે તમે જો 1 2 3 4 5 કરીને બધું એક એક કરીને ચાલુ થવાના. મને તો લક્ષણ લાગી રહ્યા છે, ના થાય તો બાપા થેન્ક યુ બે હાથ જોડીને થેન્ક યુ કરું, ને થાય તો ભાઈ ભગવાન ભલું કરે એટલું જ છે. બીજું તો રુઝાનબેન રુઝાનબેન તમે ક્યાંક અત્યારે હાલ તો ક્યાંક એવું પણ જોવા મળી રહ્યું છે કે શું હવે તો રાજ્યમાં ક્યાંક છૂટ આપશે, તમને એવું લાગી રહ્યું છે? અરે કેમ હવે પેલી ડાયમંડ સિટીમાં તો બોલતા હતા જ, બોર્સ બોર્સ ડાયમંડ બોર્સ કે જે ડાયમંડ બોર્સ યસ સુરત, એના એના બીજા નાટક ચાલુ થવાના છે સાહેબ. જોજો તમે એને હજી કઈ ઇલેક્શનમાં કઈ રમવાનું હશે તો એ રમી લેશે લોકો બધા. એટલે જ તો કહું છું સાહેબ કે આજની તારીખમાં તમે પેન્ડોરા બોક્સ, ધેટ્સ વાય યુઝ ધ વર્ડ પેન્ડોરા બોક્સ, એક વાર પેન્ડોરા બોક્સ ખુલ્યો એટલે ટક 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 કરીને બધી બજેટ ચાલુ થઈ જશે. એટલે મને નથી ખબર પડતી કે ગવર્મેન્ટની કઈ ઠીંકી અંગે, કારણ કે અત્યાર સુધી તો ગવર્મેન્ટ બતાવતી હતી ગિફ્ટ સિટી, ટેકનોલોજીકલ હબ, આટલી બધી કંપનીઓ અમારે ત્યાં છે, અને છે શેલ કંપનીઓ છે એમાં ના નથી પાડતા, 100% છે, મેં વાંચ્યું છે, મેં જોયું છે, અને 20,000 લોકો કામ કરે છે. આપણને એવું તો બધું શું થઈ ગયું કે આપણને બધું એકદમ બધા બધું ઇકોસિસ્ટમ સુધારવાની એકદમ, મને તો દેટ મીન્સ કે આજ સુધી ઇકોસિસ્ટમ ખરાબ હતી, દેટ મીન્સ આજ સુધી આપણે જૂઠું બોલતા હતા, ખોટું બોલતા હતા, એનો મતલબ શું છે મને તો એ જ ખબર નથી પડતું કે પેલું ખોટું તો ના સાચું છે કે આ ખોટું છે ને પેલું સાચું છે, એમાં બી હું તો કન્ફ્યુઝન ચાલી રહ્યું છે. પણ અલ્ટિમેટલી આજની તારીખમાં સાહેબ હજી મારો તો એ બી રિક્વેસ્ટ છે કે પૈસા લાલચ ધંધા બિંદા બિઝનેસની એટલી લાલચ કરવાની જરૂર નથી. આપણું ગુજરાત સારું વિકસિત ગુજરાત છે, આપણું ઉલટું અને એને નેગેટિવ કરી રહ્યા છે. જી સર, ક્યાંક અત્યારે જે લિકર પરમિશનને લઈને અત્યારે જે ચર્ચાઓ જોવા મળી રહ્યું છે, આલાભાઈ આપના મત અનુસાર ચલો પરમિશન અત્યારે તો ક્યાંક આપી, પણ હવે કેવા પ્રકારની પરમિશન અત્યારે તો આવી જોઈએ? કારણ કે જ્યારે પરમિશન મળે છે ત્યારે ઘણા બધા લોકો એમ કહે કે અલગ અલગ ઇન્ટેન્સ પણ જોવા મળતા હોય છે, પણ આ કેવા પ્રકારની અત્યારે તો પરમિશન મળવી જોઈએ બિઝનેસ પર્સપેક્ટિવથી આપના મત અનુસાર? જો બિઝનેસ પર્સપેક્ટિવ એક જનરલ વાત કરીએ, મેડમની વાત 1000% સાચી છે કે આટલા વર્ષોથી બધું બંધ થતું ચાલી રહ્યું છે અને ચાલતું રહ્યું છે. પણ હવે જયારે તમે જો ગ્લોબલી એક્સપોઝરની વાત કરો છો, તમે જયારે દુનિયાની જોડે કદમ મિલાવવાની વાત કરી રહ્યા છે, ચાહે ટેકનોલોજીકલ પાર્ટ હોય કે ચાહે ઇન્ડસ્ટ્રી પાર્ટ હોય કે કોઈ બી પાર્ટ હોય, તે મુજબ ચેન્જીસ દરેક વસ્તુ લાવવા પડશે. બીજી વસ્તુ છે ડ્રગ્સની કે દારૂની. આજે બી જેને પીવું હોય છે તો એ લોકો એમની સ્વેચ્છાએ અને ચોઇસથી ગમે તે એરેન્જ કરીને ઘરમાં બેસીને કે પરમિટ લઈને કે રીતે લેતા જ હોય છે. ત્રીજી વસ્તુ બિઝનેસ પર, આજે તમે સમજો કે અહીંયા ગુજરાતમાં 2 વખત પ્લાસ્ટ ઇન્ડિયા જેવી મોટી ગ્રાન્ડ ઇવેન્ટ થઈ ગઈ. આ સિવાય અત્યારે ઘણા બધા મહાત્મા મંદિરમાં સારા સારા એક્ઝિબિશનો કન્ટિન્યુ થઈ રહ્યા હોય છે, વચ્ચે ફૂડનું રિલેટેડ થયું, ઓલ ઓવર ઇન્ડિયાથી રિપ્રેઝેન્ટેટિવ આવતા હોય છે, જેમના લોકલ ડેલિગેટ્સ પણ અહીંયા હોતા હોય છે. આજે કોઈક ઇવેન્ટ છે, ધારો કે હું સિમ્પલ એક્ઝામ્પલ આપું, કોઈ ગેસ્ટ છે જેને પોતાના ડેલિગેટને ઇન્વાઇટ કર્યા કોઈક હોટલમાં, ત્યાં બધાને ભેગા કરે, આજે એક નાનકડી પાર્ટી રાખી, ઇવેન્ટ હોય કે ધારો કોઈને ગિફ્ટ આપવાની હોય, કોઈને આપવાનું હોય, એ વખતે આવી બધી જે જનરલી અમે ડિમાન્ડ જે કરીએ એ જ કહીએ છીએ કે હોટલની અંદર રહેનારા ગેસ્ટ કોઈ પણ હોય, એવું નથી કે બહારથી એ લોકો પી જાય, જે રૂમ હોટલમાં ચેક ઇન થયેલો હોય ઇન હાઉસ હોય એમને સ્પેશિયલ એક ટેગિંગ સિસ્ટમ હોવી જોઈએ કે એમના હાથમાં જેમ ટેગ, આપણે જેમ ક્રુઝમાં જઈએ છીએ તો ટેગ હોય છે હાથની અંદર, તો ટેગ હોય સ્કેન થાય પછી જ એને પરમિટ રૂમમાં હોય ને, એ બી એમને મર્યાદાની અંદર એનું એલાઉ કરવામાં આવે કે ભાઈ તમે ચલો આ મર્યાદા સુધી તમે ડ્રિંક કરી શકશો, અને એનું એક થોડોક હોટલ તરફથી અને ઇવન તો ગેસ્ટ તરફથી જો એક આને રૂટીનલી મોનિટરિંગ કરી અને યોગ્ય કરવામાં આવે તો આ વસ્તુને લાભ સરકાર કરતા બી સરકારને બી થશે, પ્રોપર્ટીને બી થશે. ઇવન તો ગુજરાતમાં જે મેડમે કીધું કે ટુરિઝમ વિકસ્યું છે, હા ઘોરડોમાં ટુરિઝમ 100% વિકસ્યું છે, કચ્છમાં ઘણી બધી સારી જગ્યાએ વિકસ્યું છે,
ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પણ બધા બહુ જ મોટા મોટા રિઝોર્ટો બની રહ્યા છે અને હજુ આગામી દિવસમાં બનવાના છે. તો એ લોકોને એક આનાથી બુસ્ટિંગ મળે. આ વ્યક્તિગત મારી કે એની માંગણી હતી, આજે તમે ઘણા ન્યૂઝ પેપર બી પોતે સર્વે કરાવડાવ્યો, તેમાં ઘણા લોકોના સર્વે માંથી ચોંકાવનારા આંકડા એ આવ્યા કે 58 થી 60% લોકોએ એને એક્સેપ્ટ કર્યું કે ના ભાઈ આ નિર્ણય સારો છે. આજે 25,000 લોકો માંથી બી આવા વોટ્સ આવ્યા. એવું નથી માની લો કે બધે બધા દારૂડિયા છે કે બધા ડ્રિંકરો છે અને લોકો એની ફેવરમાં છે, બટ ગો વિથ ધ ફ્લો. આજે સમાજમાં એવું હોય કે દરેક વસ્તુ ના, જો ટેકનોલોજીકલ આપણે અપગ્રેડ થતા હોઈએ, આજે આપણી લાઈફસ્ટાઈલ બધાની અપગ્રેડ થતી હોય, બધાની ચોઇસ બદલાઈ ગઈ હોય, આજે અમદાવાદમાં સારી સારી અને મોટા મોટા બ્રાન્ડ સ્ટોર ખુલતા હોય, લોકોની લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ હોય, તો આ બી ઘણા લોકોની લાઈફસ્ટાઈલનો એક પાર્ટ હોય છે. અને જે વસ્તુ ધારો કે આજે અમે અમારી વાત અમે ટ્રેડમાં અમે લોકો જ્યાં બી જઈએ આઉટ ઓફ ગુજરાત, તો ત્યાં આની એક કોકટેલ પાર્ટી સ્પેસિફિકલી દરેક કંપની તરફથી હોય. જે પીતા હોય પીતા, અમે લોકો નથી પીતા, તમે જઈને થમ્સઅપ કે કોક જ પીતા હોઈએ છીએ, પણ જે લોકો ડ્રિંક કરે છે લોકો એન્જોય કરતા હોય છે. તો આ વિઝન થી અને આ ફંડાની જ વાત છે કે જે લોકો એ રિઝોર્ટમાં રોકાયા હોય, હોટેલમાં રોકાયા હોય, એવો નોટિફાઈડ એરિયા થાય. જેમ તમે SEZમાં પરમિશન આપવાની વાત કરો છો કે તમે જેમ ગિફ્ટ સિટીને તમે નોટિફાય કર્યું કે આની અંદરના બધા લોકો કરી શકશે, કે જે લોકો મેમ્બર હોય ક્લબના એ લોકોને આ લાભ મળે. તો એ જ સિસ્ટમથી જો તમે રિઝોર્ટને બી નોટિફાય કરો, મોટા મોટા કે પ્રોપર્ટીને નોટિફાય કરો, કે એટલા પૂરતું જ. આપણે એવું નથી કહેતા કે વાઇન શોપ ખોલો રોડ ઉપર કે લોકો ઘરે જઈને, હા સેફટી પહેલી છે. આપણે બેનની વાતને હું સહમત કરીશ, ગુજરાતમાં આજે લેડીઝ રાત્રે 12 વાગે નીકળે તો આપણા છોકરી માં દીકરી સલામત છે, એ બાબતમાં સલામ છે ગુજરાતને, એમાં કોઈ શંકા નથી. પણ સાથે સાથે વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો થોડુંક આનો અલગથી પર્યાય સરકાર દ્વારા શોધવામાં આવે તો આનાથી વિકાસ ટુરિઝમનો થશે. ઇવન તો આ બધી મોટી મોટી ઇવેન્ટો જે થઈ રહી છે, આજે અમદાવાદમાં તમે સમજો એટલી બધી મોટી મોટી હોટલો છે, 5 સ્ટારની સંખ્યા આજથી 10 વર્ષ પહેલા જુઓ અને 10 વર્ષમાં બનેલી તમે 5 સ્ટાર હોટલોની સંખ્યા જુઓ, તો તમને દેખાશે કે કેટલો મોટો વાસ્ટ ડિફરન્સ છે. અને રહી બીજી બધી દૂષણો, જે દૂષણો કરવાના છે તો ગમે તે કરી જ રહ્યા છે, અત્યારે સાયલેન્ટમાં થઈ રહ્યા છે, તો એના બદલે એને તમે, અને હું જે મારો તો પર્પઝ એક જ છે કે ખાલી 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 કે જે બીચ એરિયા છે કે તમે કોઈક સારા રિઝોર્ટો છે કે કોઈક વેડિંગ છે, આ 3-4 વસ્તુને એવી ઇવેન્ટ હોય તો કોઈ મોટા એક્ઝિબિશન છે જે ઇન્ટરનેશનલ લેવલના અમદાવાદમાં અને ગુજરાતમાં થાય છે, એટલા પૂરતું એ લોકોને પરમિશન આપવામાં આવે, અથવા એ લોકો ત્યાંના રહેનારાને, ટૂંકમાં હોટલમાં જે રહેનારા હોય, ચેકઇન થાય, એ લોકોને પરમિટ કરવામાં આવે. ઓકે, તો હવે ક્યાંક સવાલ એ છે કે અત્યારે ટુરિઝમ સેક્ટરમાં અમુક અમુક રિસ્ટ્રિક્શન સાથે અત્યારે તો એમ કહેવાય ને કે પરમિશન આપવી તેવી બાબત જોવા મળી છે. જી રુઝાનબેન. સર, અમે આપણે કરપ્શન થી કંટાળેલા છીએ, હવે કરપ્શન વધવાનું છે. કારણ કે જે રીતે આમ કરો, પેલું કરો, ઓલું કરો, તોલું કરો, 4 જાતના ઇફ્સ એન્ડ બટ્સ મૂકો છો, આનો તોડ આપણને, કારણ કે ના કહો ગિફ્ટ સિટીમાં પેલા ભાઈ ખાલી ગ્લાસમાં જ આપે તો લોકો કે અમે બરણી લઈને જઈશું, ગ્લાસો ઊંધા કરશું. આ તો એવી વાત છે સાહેબ, એટલે આ કઈ મજાક ચાલી રહી છે કે તમે લોકો જાત જાતના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લોકોને યાદ બી નહીં, પોલીસને ખબર બી નહીં, એટલે સૌથી સિમ્પલ રસ્તો આવશે કરપ્શનનો, કે ભાઈ કઈ રીતે બધા પોતપોતાની હાથડીઓ ચલાવે અને બધા કઈ રીતે કમાઈ જાય દારૂના નામે. એટલે મને સર એ જ નથી ખબર પડતો કે આ મોટા મોટા ઇવેન્ટો પહેલા અમદાવાદમાં ને ગુજરાતમાં ને ગુજરાત લેવલ પર થાય છે, મોટા મોટા એક્ઝિબિશન થાય છે. એટલે કમિંગ બેક ટુ સર, આ આ કેમ થયું છે, એનો મતલબ કે થતા તા નહીં, આ ખોટું હતું કે હાલ ખોટું છે, મને હજી એ સમજ નથી પડી કઈ, કેમ કે ઘણી વાર થાય કે ડીપમાં કઈક જુદી સ્ટોરી કઈ રંધાઈ રહ્યું હશે, કઈ જુદું જ હશે, નહીં આપણને કઈ જુદું દેખાય છે. જી સર, બિલકુલ બિલકુલ. થી હવે એ જ જોવાનું છે કે જ્યારે ટુરિઝમ સેક્ટરની બાબત અત્યારે તો જોવા મળતી હોય ત્યારે ટુરિઝમ સેક્ટરને લઈને ક્યાંક એક બાજુ જે સંચાલકો છે તે તો અત્યારે બાબતને એક્સેપ્ટ કરી જ રહ્યા છે કે અત્યારે તો જો આવે તો અત્યારે ટુરિઝમ સેક્ટરને ઘણો બધો આવનારા સમયમાં ફાયદો થાય તેવી પણ શક્યતાઓ છે. એટલે એમ કહેવાય ને કે સિક્કાની બે બાજુ અત્યારે તો છે, એક અત્યારે તો સાચી પણ છે, એક ખોટી પણ છે. હવે જોવાનું એ કે રાજ્ય સરકાર દ્વારા કેવા પ્રકારની વિચારણા કરવામાં આવે છે અને કેવા પ્રકારની મંજૂરી આપવામાં આવે છે. તેની સાથે આલાભાઈ અને રુઝાનબેન આ બંને નો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં જય આપશો. નમસ્કાર.